આજથી શરૂ થતા શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ શિવજીના મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. અંકલેશ્વર શહેરી વિસ્તારમાં આવેલ અનેક શિવજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી. અંતનાથ મહાદેવ મંદિર તેમજ પીપલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોએ ભગવાન શિવને બિલીપત્ર, કમળ, કરેણના ફૂલ અને આંકડાના ફૂલો ચડાવી શ્રાવણ માસના પહેલા દિવસના દર્શનનો લાવો લીધો હતો. આજથી મહાદેવના પ્રિય એવા શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. શ્રાવણ માસ આખો ભગવાન શિવની લોકો ભોળા ભાવે પૂજા કરશે. હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન શરૂ થઈ છે, જે છેક દિવાળી સુધી આ તહેવારો ચાલુ રહેશે. હિન્દુ પંચાંગમાં બધા જ મહિનાઓના નામ નક્ષત્રો ઉપર આધારિત છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાના નામે તે નક્ષત્રમાં આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે ત્યારે અંકલેશ્વર શહેરી વિસ્તારના અનેક મંદિરોમાં સવારથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવી ધન્યતા અનુભવી હતી. પીપલેશ્વર મહાદેવ મંદિર આજથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પીપલેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પીપલેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ, કેશવ પાર્ક, ગંગા જમના અને ગામમાંથી બધા ભાવિક ભક્તો ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે અહીંયા, ને બધી સોસાયટીઓને આવરી લે છે. એટલે પીપલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અમે અવારનવાર પ્રોગ્રામ પણ કરીએ છીએ, કે જેવો કે ગણપતિનો પ્રોગ્રામ, ગણપતિના પ્રોગ્રામમાં અમે બાળકોને પ્રોત્સાહિત કરવા માટેના પણ પ્રોગ્રામ કરીએ છીએ. પીપલેશ્વર મહાદેવ મંદિરમાં અમે દર ગુરુવારે દટભાવની અને શનિવારે હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ કરીએ છીએ, કે જેથી કરીને બધી બહેનો અમે ભેગી મળીને અહીંયા મંદિરને આગળ પડતું થાય એ માટે અમે આ બધા પ્રોગ્રામ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, શુભમ ઉપાધ્યાય, ભરૂચ.